हेलो डियर स्टूडेंट्स, आज आपने धोरण 9 नी अंदर एक नव ज यूनिट 10 भणवा जई रह्या छे। तो मित्रों, यूनिट 10 एटले के इकोलॉजी फॉर पीस। ए इकोलॉजी एटले पर्यावरण अने पीस एटले शांति, के पर्यावरण नी शांति माटे के शांति माटे पर्यावरण। मित्रों, आपने सब जानिए छे के आपना जीवन में पण पर्यावरण એ ખૂબ જ મહત્વનું પરિબળ છે, કે પર્યાવરણ વગર આપનું જીવન છે એ અશક્ય છે। તો પર્યાવરણ આપને એ હવા, પાણી, ઉજાસ એ બધું આપણને મળી રહે છે, તો એ કુદરતી છે અને નેચર વગર જીવવું આપના માટે અશક્ય છે। તો આપના જીવનમાં એવી જ કંઈક વસ્તુ છે કે આપને જેના લાઈફમાં એ ખૂબ જ મહત્વનું છે। તો આપણે પ્રીટાસ્કમાં એ પોઈન્ટ છે તે જોઈએ પહેલાં। રાઇટ યોર આઈડિયાઝ ઇન ધીસ ટેબલ, વર્ક ઇન પેર્સ। તો ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ, કે આપણા જીવનમાં જેનું મહત્વ છે, તો એવું પહેલું છે ટ્રીઝ। તો ટ્રીઝ છે એ આપણને ખૂબ મહત્વનું ગણાય છે, કારણ કે એનામાંથી આપણને ઘણું બધું મળી રહે છે, મેડિસિન મળી રહે છે, લાઈક ફ્રૂટ્સ, ફ્લાવર્સ, વૂડ, એ બધું આપણને ટ્રીઝમાંથી મળી રહે છે। તો આપણે પહેલાં જોઈએ કે ટ્રીઝનું થોડાક પોઈન્ટ જોઈશું। દે ગીવ અસ શેડ એન્ડ મેક ધ સરાઉન્ડિંગ બ્યુટિફુલ, તે આપણને છાયડો આપે છે અને એ ખૂબ જ સુંદર હોય છે। દે ગીવ ફ્રૂટ્સ, તે આપણને ફ્રૂટ્સ આપે છે, ફળ આપે છે। વુડ ફોર ફર્નિચર એન્ડ પેપર, કે આપણને લાકડું આપે છે, તેમાંથી આપણે સુંદર મજાનું ઘરની અંદર ફર્નિચર બનાવીએ છીએ। લાઈક સ્કૂલની અંદર આપણે એના ટેબલ, ચેર, કબોર્ડ એન્ડ બેન્ચ જે આપણે બેસીએ છીએ એ પણ આપણે વુડની અંદરથી બનાવીએ છીએ। લાઈક પેપર, તો પેપર છે એ પણ આપણે વુડની અંદરથી બનાવીએ છીએ, જે આપણે બુક્સ વાંચીએ છીએ, જે નોટની અંદર આપણે લખીએ છીએ એ પણ આપણે એક વુડ, જે એનો લાકડાનો છાલ છે એમાંથી જ બનાવવામાં આવે છે। રૂટ્સ આર યુઝડ ટુ મેક મેડિસિન, તો રૂટ્સ, ફ્રૂટ્સ એન્ડ લીવ્સ ઓફ ટ્રીઝ યુ આર યુઝડ ટુ મેક મેડિસિન, કે મેડિસિનમાં આપણે ઉપયોગ કરીએ છીએ તો તેનું મૂળ, ઝાડના મૂળ આવે છે એ, પછી એના પાન અને એના જે ફ્રૂટ્સ હોય છે એ આપણે મેડિસિન તરીકે ઉપયોગમાં લઈએ છીએ। બર્ડ્સ બિલ્ડ ધેર નેસ્ટ ઇન ટ્રીઝ, કે ઝાડમાં જે ડાળીઓ હોય છે એની અંદર પંખીઓ છે, બર્ડ્સ છે, એ માળાઓ બનાવે છે। ટ્રીઝ બ્રિંગ રેઇન એન્ડ મેક ધ સોઇલ ફર્ટેલ, કે ઝાડ છે એ વરસાદના પાણીથી જ પોતાનું જે ફર્ટેલ છે, કે એની જરૂરિયાત પ્રમાણે પાણી શોષે છે। સેકન્ડ છે મિત્રો બર્ડ્સ, તો બર્ડ્સ પણ આપણે જીવનની અંદર ખૂબ જ મહત્ત્વનું ગણાય છે। વી એન્જોય વોચિંગ કલરફુલ બર્ડ્સ એન્ડ હિયર ધેર ચિરપિંગ, કે આપણે એનો જોવાનું ખૂબ મજા આવે છે, કે એ કલરફુલ બર્ડ્સ હોય છે અને એનો અવાજ પણ આપણને ગમે છે, કે બધા અલગ અલગ બર્ડ્સનો અવાજ પણ અલગ અલગ હોય છે અને એનો કલર, કે બધાનો દેખાવ અલગ અલગ હોય છે અને અવાજ પણ અલગ અલગ હોય છે। બર્ડ્સ કલેક્ટ સીડ એન્ડ સ્પ્રેડ ઇટ એઝ ધે ફ્લાય એન્ડ ધસ હેલ્પ પ્લાન્ટ્સ ટુ ગ્રો। Some birds like swallows and eagles feed on snacks, pests and insects that harm crops. Birds like hens give us eggs, કે જે હેન છે, મરઘી છે, એ આપણને એ એગ આપે છે, give us egg, કે એ એગ આપે છે, ઈંડા આપે છે। અમુક જે બર્ડ્સ છે એ મિત્રો, તો આપણે જે ખેતરની અંદર પાક તૈયાર થતો હોય તો એની અંદર અમુક ઇન્સેક્ટ્સ પડી જાય છે, તો તેને ખતમ કરવાનું કામ પણ, એને પ્રોટેક્ટ આપવાનું કામ પણ એક બર્ડ્સ દ્વારા કરવામાં આવે છે। લાઈક આપણે બગલું જોઈએ તો એ
ઈયળ હોય એવી રીતના નાના નાના જંતુ હોય તો એને મારીને ખાઈ જાય છે. એ રીતના જ એ આપણનો જે પાક છે એમ પ્રોટેક્ટ કરવાનું કામ પણ બર્ડ્સ દ્વારા કરવામાં આવે છે અને સારી રીતના ગ્રો થાય પ્લાન્ટ્સ એવું કામ પણ એ કરે છે. થર્ડ છે મિત્રો બટરફ્લાઈઝ. તો બટરફ્લાઈઝ કોને જોવાનું ન ગમે, કારણ કે એક સુંદર મજાનું બ્યુટીફુલ રંગબેરંગી કલરફુલ હોય છે, તેથી જ આપણને ગમે છે. ઇટ ઇઝ સો મચ ફન ટુ વોચ કલરફુલ, કારણ કે એ ખૂબ જ સુંદર દેખાય છે, કલરફુલ હોય છે. એન્ડ બટરફ્લાય બ્યુટિફુલ બટરફ્લાઈઝ ફ્લાઇંગ અક્રોસ ઇન ધ ગાર્ડન. મોટાભાગના આપણે જોઈએ છે તો ગાર્ડનની અંદર અલગ અલગ કલરના બટરફ્લાઈઝ આપણને જોવા મળે છે. આગળ છે મિત્રો પોઈન્ટ બી, ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ ઇન ગ્રુપ એન્ડ પ્રેઝન્ટ ધ મેઇન પોઈન્ટ્સ ટુ ધ ક્લાસ. કે આ જે પોઈન્ટ્સ આપેલો છે એ ક્લાસની અંદર પ્રેઝન્ટ કરવાનું છે અને ડિસ્કસ કરવાનું છે. તો ચાલો જોઈએ મિત્રો. ઇફ વી સેવ નેચર, જો આપણે નેચરને પ્રોટેક્ટ કરીશું, બચાવીશું, સી વિલ સેવ અસ, તો આપણને નેચર પણ ગમે તે પરિસ્થિતિમાંથી બચાવશે. આગળ છે મિત્રો સિંગ ધીસ લાઇન્સ ઇન કોરસ, રાઇટ ધેર મિનિંગ ઇન બ્રીફ. કે આ જે કોરસ છે એને મિનિંગ છે એનો ડિટેલમાં લખવાનું છે. તો ચાલો આપણે કોરસને ગાઈને મજા લઈએ અને થોડી એની સમજૂતી મેળવીએ. તો એક સુંદર મજાનું કોરસ અહીંયા બે આપ્યા છે, તો ચાલો જોઈએ. ઈશાનું રાજ છે આખું જે જે આવની વિશે, ઈશાનું રાજ છે આખું જે જે આવની વિશે, ત્યાગીને ભોગવી જાનો માં વાંચો ધન અન્યનું, ત્યાગીને ભોગવી જાનો માં વાંચો ધન અન્યનું. હવે મિત્રો એના આપણે આ સુંદર મજાનું કોરસ ગાયું, હવે એની થોડી ડિટેલ્સ આપણે લખીશું. તમે પણ તમારી નોટબુકની અંદર આ નોંધ કરજો. ઈશાનું રાજ્ય છે આખું, ધ હોલ યુનિવર્સ. કે આ જે આખું રાજ્ય છે એ કોનું છે, ભગવાનનું છે. ધ હોલ યુનિવર્સ ઇન્ક્લુડિંગ ધીસ અર્થ. જે જે આ અવની વિશે, કે આ જે પૃથ્વી છે એના વિશે, એની અંદર જે ઇન્ક્લુડ છે એ પણ આ કોનું છે, ધીસ અર્થ. અવની એટલે પૃથ્વી. કે આ જે જે આ અવની વિશે ઇન્ક્લુડિંગ ધીસ અર્થ, ધ કિંગડમ ઓફ ગોડ. કે આ કોનું રાજ્ય છે, તો ભગવાનનું, ગોડનું રાજ્ય છે. આ હોલ યુનિવર્સ છે, આખી પૃથ્વી છે. હોલ યુનિવર્સ ઇન્ક્લુડિંગ ધીસ અર્થ, કે પૃથ્વીની અંદર જે જે પણ કઈ વસ્તુ છે કે કંઈ પણ એની સાથે સંકળાયેલ છે તે આખું રાજ્ય કોનું છે, ગોડનું છે, ભગવાનનું છે. ત્યાગીને ભોગવી જાણો માં વાંછો ધન અન્યનું. ડુ નોટ સીક ધ વેલ્થ ઓફ અધર્સ બટ ઇફ યુ કેન લર્ન ટુ સેક્રિફાઈસ એન્ડ એન્જોય. મિત્રો આગળનું કોરસ છે તે આપણે જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ માં કશ્ચિદ દુઃખમાપનુયાત. તો આપણે હવે એની ડિટેલ્સમાં થોડા પોઈન્ટ જોઈશું. સર્વે ભવંતુ સુખિન, મે ઓલ બી હેપ્પી. સર્વે સંતુ નિરામયા, મે ઓલ બી હેપ્પી એન્ડ પ્રોસ્પરસ. સર્વે સંતુ નિરામયા, મે ઓલ બી ફ્રી ફ્રોમ ઇલનેસ. સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મે ઓલ સી વોટ ઇઝ સ્પિરિચ્યુઅલી અપલિફ્ટિંગ માં કશ્ચિદ દુઃખમાપનુયાત. મે નો વન સી સોરવ ઓર સફરિંગ. તો મિત્રો આ જોયું આપણે, હવે કોરસ જોયા સુંદર મજાના, એને થોડાક ડિટેલમાં પોઈન્ટ પણ જોયા. હવે આપણે જાણીએ કે આપણા જે હિન્દુ શાસ્ત્રોમાં, જે હિન્દુના શાસ્ત્રો છે એમાં
चार वेद छे, अने ते वेद कया कया छे? तो प्रथम छे ऋग्वेद, अथर्ववेद, सामवेद अने यजुर्वेद। तो मित्रों आ वेद छे ए वैदिक संस्कृतनी अंदर लखवामां आवेला छे। तो हवे आपने आ पेरेग्राफ पाठनो जे पहलो पेरेग्राफ छे ते જોઈએ। તો ચાલો મિત્રો શરૂ કરીએ। ધ વેદાસ સિંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર, કે આ વેદ છે એ ગાવામાં આવ્યા છે, વેદની અંદર કહેવામાં આવ્યું છે। શું કહેવામાં આવ્યું છે? તો લખવામાં આવ્યું છે કે વનનેસ ઓફ મેન એન્ડ નેચર, કે માનવ અને પ્રકૃતિ એ બંનેને એકત્વ વિશે આને વેદની અંદર લખવામાં આવ્યું છે। ધ આઈડિયા એક્સપ્રેસ્ડ, આઈડિયા એટલે વિચાર, એક્સપ્રેસ્ડ એટલે કે વ્યક્ત કરવું, ઇન એન્શિયન્ટ ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ, એન્શિયન્ટ ટેક્સ્ટ એટલે કે પ્રાચીન ગ્રંથોમાં હેવ યુનિવર્સલ વેલ્યુ એટલે કે વિશ્વવ્યાપક, આ પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારોનું મહત્ત્વ આજે પણ વિશ્વવ્યાપક છે। ધ આઈડિયા એક્સપ્રેસ્ડ ઇન એન્શિયન્ટ ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ, કે પ્રાચીન ગ્રંથોમાં આ માનવ અને પ્રકૃતિના એકત્વ વિશે લખવામાં તો આવેલું છે, પરંતુ આજે વ્યક્ત થયેલા વિચારો છે પ્રાચીન ગ્રંથોમાં એ આજે પણ વિશ્વવ્યાપક છે, એ આજે પણ એનું મહત્ત્વ વધુ છે। વી હેવ ઓલવેઝ ટ્રાઈડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પરિટી ઓફ ઓલ ધ સ્પીસીઝ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ, કે આ જે માનવજાત છે એ સહિતની પૃથ્વી પરની બધી જ જાતિઓ કે એની સુરક્ષા, પ્રેઝર્વેશન એટલે સુરક્ષા અને પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ, ઓફ ઓલ ધ સ્પીસીઝ કે જાતિ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ, કે આ જે પૃથ્વી પર છે માનવજાત છે, માનવજાત સહિતની પૃથ્વી પરની બધી જ જાતિઓ એની સુરક્ષા, પ્રેઝર્વેશન એન્ડ પ્રોસ્પરિટી સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહ્યા છે। ઓલવેઝ ટ્રાઈડ ફોર પ્રેઝર્વેશન, કે હંમેશા પ્રયત્ન કરતા રહ્યા છે સુરક્ષા અને સમૃદ્ધિ માટેની। ધ અથર્વવેદા ગીવ્સ અસ અ ગ્રેટ આઈડિયા, કે અથર્વવેદની એક સુંદર કલ્પના છે, યત્ર વિશ્વમ ભવતી એકહ નીડહ, કે આજે યત્ર વિશ્વમ ભવતી એકહ નીડહ, ઇટ મીન્સ ગીવ ધ વર્લ્ડ લિવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ, ઇટ મીન્સ કે આનો અર્થ એ થાય છે વર્લ્ડ એટલે કે આખું વિશ્વ લિવ્સ એઝ અ સિંગ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ, કે આખું વિશ્વ છે તે એક માળાની, વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ કે એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે। ઓલ ધ લિવિંગ બિઈંગ્સ, કે આજે દરેક જીવ છે હેવ ધ સેમ રાઇટ ટુ લિવ એન્ડ થ્રાઈવ, કે એક આ દર બધા જ જીવ છે એને એક સમાન જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે। ધીસ કેન બી અચીવડ થ્રુ કો લિવિંગ ઓનલી, કે આ જે છે કો લિવિંગ એટલે કે સહજીવન દ્વારા, ધીસ કેન બી અચીવડ થ્રુ કો લિવિંગ ઓનલી, કે સમૂહ જીવન દ્વારા જ આ શક્ય બને છે, કે સમુદ્રી જીવન દ્વારા જ આ શક્ય થઈ શકે છે, આપણને મળી શકે છે, અચીવડ એટલે કે મળવું, પરંતુ અહીંયા એ શક્યતા બતાવી છે કે આ કઈ રીતના શક્ય બને, તો આ સમૂહ જીવન દ્વારા જ શક્ય બને છે, કો લિવિંગ એટલે કે સમૂહ જીવન। વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ, કે આપણે એક જ માળાના સૌ પંખીઓ છીએ। વી મે વીઅર ડિફરન્ટ સ્કીન, કે આપણે સૌ ભગવાને અલગ અલગ સ્કીન એટલે કે ચામડી આપી છે। ડિફરન્ટ ક્લોથ્સ, કે અલગ અલગ કપડાં આપણે પહેરીએ છીએ।
પહેરણ આપણું અલગ છે. સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ, આપણે અલગ અલગ સૌ ભાષા બોલીએ છીએ. બિલીવ ઇન ડિફરન્ટ રિલિજિયસ, આપણે અલગ અલગ ધર્મમાંથી આવીએ છીએ. બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ કે આપણો જે આપણી સંસ્કૃતિ છે એ પણ ભલે આપણી જુદી જુદી હોય. યેટ વી શેર ધ સેમ હોમ, પરંતુ આપણે જે આપણો સૌ એક જ ઘર છે પણ આપણું ઘર તો એક જ છે. વી શેર ધ સેમ હોમ કે આપણું ઘર તો એક જ છે. અવર અર્થ કે આપની પૃથ્વી. બોર્ન ઓન ધ સેમ પ્લાનેટ કે આપણે એક પૃથ્વી પર જન્મ્યા છે કે આપણે એક ગ્રહ પર જન્મ્યા છે. પ્લાનેટ એટલે ગ્રહ. કવર્ડ વિથ ધ સેમ સ્કાય કે એક જ આકાશની નીચે આપણે ઢંકાયેલા છે. કવર્ડ એટલે કે ઢંકાયેલું. ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર્સ, આપણે ગેઝિંગ ગેઝ કરવું એટલે કે જોવું કે આપણે એક જ એક તારાઓને જ આપણે જોઈએ છે ભલે આપણે ગમે તે જગ્યા પર રહીએ છીએ. બ્રીથિંગ ધ સેમ એર કે આપણે હવામાં જે શ્વાસ લઈએ એ પણ એક જ હવામાં શ્વાસ લેતા. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિસ ટુગેધર મિઝરેબલી કે વી મસ્ટ લર્ન, આપણે શીખવું જ પડશે. શું શીખવું પડશે? તો પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ એન્ડ પ્રોસ્પર એટલે કે સમૃદ્ધ થતાં આપણે શીખવું પડશે. આપણે સૌ એક સાથે આનંદથી પ્રગતિ કરતા અને સમૃદ્ધ થતાં શીખવું પડશે. હેપીલી પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી, અથવા દુઃખી થઈને એકસાથે નાશ પામવું પડશે. મિઝરેબલી એટલે કે દુઃખી થઈને આપણે એકસાથે નાશ પામવું પડશે. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી જોઈશું. આગળનો જે પેરેગ્રાફ છે તે આવતા લેક્ચરમાં જોશું. આઈ હોપ કે તમને આ યુનિટની અંદર સમજણ પડી હશે.